मित्रों अमारी यात्रानी शुरुआत अमे भरूच रेलवे स्टेशन थी करी हती अने महाकाल दर्शननो अमने एटलो उत्साह हतो के अमारी ट्रेन रात्रे 1:15 वाग्यानी हती अने अमे 12 वागे रेलवे स्टेशन पहुंची गया हता। अमारो सफर 428 किलोमीटर नो हतो माटे अमे रात्रि ट्रेन नी पसंदगी करी हती अने स्टेशन पर 1 कलाक राह जोया बाद अमारी ट्रेन आवी गई। सवारे 8 वाग्या पहला अमे महाकाल ने नगरी उज्जैन में पहुंची गए। स्टेशन नी बहार निकलता ज तमने रिक्शावाला भाईओ मंदिर लई जवा माटे खूब आग्रह करशे, परंतु जो तमे सक्षम हो तो मात्र 1 किलोमीटर नो ज रस्तो छे, तमे चालता पण मंदिरे पहुंची शको छो। कैमरामैन फोकस करो। मंदिर नजीक पहुंचता ज फूलहार वाला भाइयों तथा होटल माटे घना लोगों तमने विनंती करशे, परंतु तमारे अत्यारे कोई पण वस्तु लेवानी नथी। जय महाकाल भाई, जय महाकाल। मित्रों हूँ जयरे गयो त्यारे गणेश महोत्सव हतो, माटे रस्ता में घणी जग्याओ पर गणेश जी नी प्रतिमाओ स्थापवामां आवी हती। एमां आ प्रतिमा त्यांथी आवता जता तमाम लोकोनुं ध्यान केन्द्रित करतुं हतुं। आ प्रतिमा मोर पीछमांथी बनावामां आवी हती। मंदिर नजीक पहोंची सौथी पहला तमारे रामघाट पहोंची जवानुं छे, कारण के कहेवाय छे के तमे महाकालना दर्शने जाओ छो અને રામઘાટ પર નથી જતા તો તમારા દર્શન અધૂરા કહેવાય છે। તમે અહીં સ્નાન પણ કરી શકો છો અને જો ના કરી શકતા હો તો નદીનું પાણી લઈ પોતાના પર છાંટી લેવું તો પણ ચાલશે। કહેવાય છે કે શ્રીરામ જ્યારે વનવાસકાળમાં હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પિતા દશરથ રાજાનું મૃત્યુ થયું છે, ત્યારે શ્રીરામે આ જ શિપ્રા નદીના કિનારે પિતૃ તર્પણ કર્યું હતું, માટે રામઘાટ દર્શન કરવા ઉત્તમ મનાય છે। આગળ જતા આ જ નદી નર્મદા નદીમાં મળી જાય છે, ત્યાંથી પરત ફરી સૌથી પહેલા તમારે એક રૂમ રાખી લેવાની છે। તમે કોઈ સારી હોટલ પણ લઈ શકો અને ધર્મશાળા પણ પસંદ કરી શકો છો, એ તમારા પર નક્કી થાય છે। બને ત્યાં સુધી મહાકાલ મંદિરની નજીકના વિસ્તારમાં રૂમ રાખો તો વધારે સારું, જેથી કરીને તમારે જવા આવવામાં સરળતા રહે। તૈયાર થયા પછી નીકળી પડો બાબાના દર્શન કરવા। દર્શન કરવા માટે જાઓ છો તો અષ્ટગંધાનું તિલક જરૂરથી કરાવજો, જેનો ચાર્જ ફક્ત 10 રૂપિયા જ હોય છે। હવે તમે ચાહો તો ફૂલહાર લઈ શકો છો, પરંતુ મંદિરમાં તમને ક્યાંય ફૂલહાર ચડાવવા નહીં દે, ફક્ત ત્યાંના સંચાલકો તમારી પાસેથી ફૂલ લઈ લેશે। અને ખાસ કરીને તમે તમારા ચંપલ ગેટ પાસે મંદિર પ્રશાસન દ્વારા ઊભા કરાયેલા સ્ટોલમાં જ મૂકો, જેથી કરીને દર્શન કરીને પાછા આવો ત્યારે તમારે મંદિરની બહારથી બહાર ના જવું પડે, અને ત્યાંથી જ તમારા ચંપલ પહેરી મંદિરની બાજુમાં બનેલ કોરિડોર જોવા માટે જઈ શકો। લાઈનમાં ચાલતી વેરા તમારે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, જય માગર જય માગર। ત્યાંથી થોડુંક જ ચાલતા મુખ્ય પ્રવેશ દ્વાર આવી જશે, જ્યાં તમારી તપાસ કરવામાં આવશે, જેમાં તમે મોબાઈલ કેમેરા મંદિરમાં
નથી લઈ જઈ શકતા, માટે તમારે ત્યાં નજીકના લોકરમાં જ જમા કરાવી દેવાના રહેશે. પરંતુ મહાકાલની મહેરબાનીથી મને મોબાઈલ સાથે લઈ જવાની પરમિશન મળી ગઈ, જેથી મંદિરની અંદરના તમને દર્શન કરાવવાનો લ્હાવો મને મળ્યો, જેને હું મહાકાલની મારા પર થયેલી કૃપા માનું છું. મુખ્ય મંદિર પાસે બાંધકામ ચાલુ છે. મહાકાલની કૃપાથી ખૂબ સારી રીતે દર્શન થયા અને સાથે સાથે તમને પણ કરાવ્યા, તો એક વાર કોમેન્ટમાં જય મહાકાલ જરૂરથી લખો. જો તમારા નસીબ સારા હોય અને તમને જો મોબાઈલ લઈ જવા દે તો તમે મુખ્ય મંદિરની પાસે ફોટો તથા વિડીયો ઉતારી શકો છો. અહીં ફોટો પાડતા તમને કોઈ નહીં રોકે. મિત્રો, હજી તો બાબાના દર્શન કર્યાને 5 જ મિનિટ થઈ હતી અને બાબાની કૃપા પાછી વળશી અમને મહાકાલ બાબાના શીઘ્ર દર્શન નજીકથી કરવાનો મોકો મળ્યો. આ સમય મોબાઈલ તો સાથે જ હતો, પણ એક વાર તમને દર્શન કરાવ્યા અને મેં પણ કર્યા, પણ આ સમય બસ દિલ ખોલીને બાબાના દર્શન કરવા હતા એટલે મોબાઈલનો ઉપયોગ મેં ન કર્યો. મુખ્ય મંદિરની આજુબાજુમાં ઘણા મંદિરો આવેલા છે, જેમાં અનાદિકલ્પેશ્વર મહાદેવ, વૃંદાકાલેશ્વર મહાદેવ સહિત 12 જ્યોતિર્લિંગના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે, જેના દર્શનનો લ્હાવો પણ તમે લઈ શકો છો. મંદિરની બહારના ભાગે ભારત માતા મંદિર તરફ જતા વચ્ચે મહામૃત્યુંજય મઠ આવેલું છે, ત્યાં પણ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે, તેના પણ તમે દર્શન કરી શકો છો. મિત્રો, આ જગ્યા પર સવારે 8 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં ભસ્મ આરતી માટે ફોર્મ આપવામાં આવે છે. આમ કરતા એક દિવસ અમારો પૂરો થયો અને બીજા દિવસની શરૂઆત કંઈક આ રીતે થઈ. મિત્રો, ભસ્મ આરતી માટે ભારત માતા મંદિર પાસે આવેલા કાઉન્ટર પરથી ફોર્મ લેવાનું હોય છે, જે ફોર્મ તમારે સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં લઈ 10 વાગ્યા પછી ફોર્મ ભરીને જમા કરાવી દેવાનું હોય છે, જેમાં પણ દિવસના સ્લોટ પ્રમાણે ફોર્મ આપવામાં આવે છે. જો તમારો નંબર આવે તો બીજા દિવસે અને ન આવે તો ત્રીજા અથવા ચોથા દિવસે તમે ભસ્મ આરતીનો લ્હાવો લઈ શકો છો. ભસ્મ આરતી માટે ઓનલાઈન ફોર્મ પણ ભરાય છે, પરંતુ તેમાં ખૂબ ઓછા પ્રમાણમાં સ્લોટ ખાલી જોવા મળે છે. ભસ્મ આરતીનો સમય સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રહે છે, પરંતુ જો તમે 2 દિવસ ના રોકાવા માંગતા હોય વહેલી સવારે 4 વાગે રેગ્યુલર દર્શનની લાઇનમાં લાગી જાઓ. જો ભીડ ઓછી હશે તો 6 વાગ્યા પહેલાં ચોક્કસથી તમારો નંબર આવી જશે, જેમાં તમે ભસ્મ આરતીના દર્શનનો લ્હાવો પણ લઈ લેશો.
જેમાં તમારે કોઈ ફોર્મ કે પૈસા ભરવાની જરૂર નથી. ये हमारे कैमरामैन है, यूट्यूबर है, ये उज्जैन के पौवा खा रहे हैं और ये सब गाइस है और ये उज्जैन के सब महाकाल के भक्त है. बहुत बड़ी टेस्ट है, आप आए तो जरूर ट्राई कीजिए.